अयोध्या खाते 5 ऑगस्ट रोज आयोजित राम जन्मभूमि शिलापूजन में सूरत विश्व हिंदू परिषद द्वारा तापी नदी जल और सूरत की माटी साथ कलश अयोध्या खाते मोकलवामां आवशे। उल्लेखनीय है कि राम मंदिर निर्माण विहिप द्वारा समग्र भारतभर में पवित्र स्थलों की माटी और जल मोकलवामां आवी रह्या छे, जेने मंदिर पाया में नाखी यादगिरी बनावाशे। राम जन्मभूमि अयोध्या खाते प्रभु श्री राम नु भव्य मंदिर बने ते माटे विश्व हिंदू परिषद अने बजरंग दल वर्षो थी आंदोलन अने मांग करतु रह्यु छे, त्यारे हवे मंदिर बनवाना तमाम मार्ग खुली गया छे अने अयोध्या खाते 5 ऑगस्ट ना रोज राम जन्मभूमि शिला पूजन थई रह्यु छे, त्यारे देशभरमांथी पवित्र नदीओना जल अने माटीना कलश विश्व हिंदू परिषद अने बजरंग दल मोकलशे। 1989 અને 1992 માં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના લાખો કાર્યકરોએ કાર સેવામાં ભાગ લીધો હતો અને ભગવાન રામનું ભવ્ય મંદિર બને તે માટે અસંખ્ય કાર્યકર્તાઓએ પોતાના ઘર પણ છોડી દીધા છે। આ તમામ કાર્યકર્તાના મનમાં આજે ખૂબ આનંદ છે, માટે કર્ણભૂમિ સુરતમાં રામ જન્મભૂમિના આંદોલનની શરૂઆત જ્યાંથી થઈ હતી એ જગ્યા એટલે સરદાર ચોક, ત્યાંથી જ આજે કાર સેવકોની હજારીમાં પવિત્ર જળ અને માટી અયોધ્યા ખાતે શિલાન્યાસ કાર્યક્રમમાં મોકલવામાં આવશે। આ સંપૂર્ણ કાર્યક્રમ અનિલભાઈ રૂંગટા, કમલેશ કયાડા, સંજયભાઈ બંચલ, વિક્રમસિંહ શેખાવત અને દેવીપ્રસાદ દુબેની આગેવાનીમાં યોજાયો હતો। સાથે જ કાર સેવક બાબુભાઈ સાવલિયા, રમેશભાઈ ગોયાણી, ભરતભાઈ રાઠોડ, માવજીભાઈ ધાપા અને કે રાખોલા જેવા કાર સેવકોએ કળશની પૂજા કરી હતી। અયોધ્યા રામ મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે 5 ઓગસ્ટના રોજ ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે અને આ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તમામ જગ્યાની માટી એકત્ર કરવામાં આવશે અને એના દ્વારા જે છે તે મંદિરનું ભવ્ય નિર્માણ થવા જઈ રહ્યું છે। ત્યારે આપણે સુરતના વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો ઉપસ્થિત છે, જે રીતે આજનો કાર્યક્રમ હતો, કઈ પ્રકારનો હતો અને કેવી રીતે તમે માટી છે તે પહોંચાડવાના છો? આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તારીખ 5/8/2020 અયોધ્યાની અંદર જે રામ મંદિર બનવા જઈ રહ્યું છે તેની અંદર સુરતમાંથી 92માં જે કાર સેવકો ગયેલા એ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આગળથી એને નીકળેલા, તો અહીંયા એવું નક્કી થયું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કે દરેક જિલ્લાઓ તાલુકામાંથી પૂજન કરી અને એ જગ્યાને માટે અયોધ્યા મોકલવી, તો આજે અમે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સરદાર પ્રતિમાની પૂતળા આગળથી ભૂમિપૂજન કર્યું અને એ ભૂમિપૂજન કરી ત્યાંથી કળશની અંદર એ માટી લીધી અને એ માટી લઈ અને અમે અયોધ્યા મોકલવાના છીએ। આજે એ કાર્યક્રમ હતો। અયોધ્યા કુલ કેટલા લોકો માટી લઈને જવાના છે? અયોધ્યા અત્યારે આ કોરોનાની મહામારીમાં ટોટલ ડિસ્ટન્સને ધ્યાનમાં લઈને, આ રોગને ધ્યાનમાં લઈને દક્ષિણ ગુજરાત પ્રાંતમાંથી એક જ વ્યક્તિ જવાની છે, અમારે ઘનશ્યામભાઈ ગોંડલિયા છે, એ દક્ષિણ ગુજરાતના સહસંયોજક છે, બાકી કોઈ જવાનું નથી। જે રીતે રામ અયોધ્યા છે, ભગવાન રામનું મંદિર બનવા જઈ રહ્યું છે, ત્યારે બીજા આપણી સાથે ઉપસ્થિત છે વિષયની પરિષદના સભ્ય, એમની સાથે વાત કરજો। આપ શું કહેશો, કેવું લાગી રહ્યું છે આજે ભૂમિપૂજન કરી અને તે જ માટે અયોધ્યા મોકલવામાં આવેલી છે, સુરતથી શું કહેશો? અમને તો વિશેષ આનંદ હોય, એનું કારણ એ છે કે અમે જે આંદોલન અહીં સુરત ખાતેથી ચાલુ કરેલું અને એનું સુખદ પરિણામ આવવાથી રામ જન્મભૂમિની સ્થળ પર 5 ઓગસ્ટે જ્યારે એનો શિલાન્યાસ થવાનો છે ત્યારે અમને વિશેષ આનંદ હોય, એ આનંદના ભાગરૂપે આજે અમે જે જગ્યાએથી કાર સેવામાં ગયેલા એ જગ્યા સરદાર ચોક મિની બજાર ત્યાંથી માટી અને તાપીનું જળ પવિત્ર એ કળશ ત્યાં મોકલવા માટે અમે સૌ આજે કાર્યક્રમ કરેલો અને એ કાર્યક્રમનો વિશેષ આનંદ એટલા માટે છે કે અમારું જે સ્વપ્ન હતું, અમારું જિંદગીનું જે સ્વપ્ન હતું, એ સપનું ભવ્ય રામ મંદિર બને એના માટેની જે અમારી લડાઈ હતી એ લડાઈ સાર્થક થઈ છે અને એના હિસાબે અમે આનંદ અનુભવીએ છીએ। જે રીતે 5 તારીખના રોજ ભગવાન રામનું જે અયોધ્યા ખાતે મંદિર બનવા જઈ રહ્યું છે તેનું શિલાન્યાસ થવા જઈ રહ્યું છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ભારતમાંથી તમામ પ્રાંતોમાંથી માટી એકત્ર કરવામાં આવે છે, ત્યારે સુરત ખાતેથી માટી સાથે જ તાપીનું પવિત્ર જળ જે છે તે અયોધ્યા ખાતે મોકલવામાં આવે છે અને ભગવાન રામના મંદિરમાં સહયોગ બનશે। કેમેરામેન આશિષ પડદુ સાથે જીએસ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત।